नमस्कार, 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું રોહિત વૈ વાત કરીએ મહત્વના સમાચારોને લઈને. તો ગુજરાત માટે અહીંયા માઠા સમાચાર આવી રહ્યા છે. આગામી એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતા નથી. એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા 10 વર્ષના ઓગસ્ટનો સૌથી ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે. અલ્નિનોના કારણે વરસાદ ઓછો થયો છે. अगले आने वाले एक हफ्ते की मौसम की बात करें तो गुजरात पे मुख्य तौर पे जो है सौराष्ट्र रीजन और कच्छ रीजन अगले 7 दिनों तक मोस्टली जो है ड्राई रहने की संभावना है. किसी भी तरह की रेनफॉल की चांसेस बहुत कम है. और अगर हम गुजरात रीजन की बात करें तो नॉर्थ गुजरात भी अगले 7 दिनों मुख्य तौर पर ड्राई रहने की संभावना है. और साउथ गुजरात में कुछ डिस्ट्रिक्ट में जो है लाइट रेन जो है रिसीव हो सकता है, जिसमें से मुख्य तौर पे डांग, वलसाड, नवसारी, तापी, दमन, DNH और ये इत्यादि जो है डिस्ट्रिक्ट्स हैं जो अगले 7 दिनों में इनमें कहीं कहीं जो है हल्की बारिश देखी जा सकती है. રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અમલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 2 મજબૂત વરસાદી સિસ્ટમ હાલ આકાર પામી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. મોડે મોડે પણ રાજ્યમાં સારો વરસાદ પડશે. મની શરૂઆતમાં જ હવામાનનો પલટો આવી શકે છે અને સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી 7 થી 10 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરબ સાગર પણ એક સિસ્ટમ બની રહી છે 10 થી 14માં. આ 2 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે, જેમાં મધ્યપ્રદેશમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેથી ગુજરાતના અજોઈન ભાગોમાં કચ્છના ભાગોમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે. પરંતુ આ જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં થોડોક વધી શકે છે. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત સામે આવી રહ્યો છે. બનાસકાંઠાથી એક વિગત સામે આવી રહી છે કે જ્યાં આખલાએ મહિલા પર હુમલો કર્યો છે. પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં મહિલાને અડફેટે લીધી. આખલાના હુમલામાં મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. રખડતા ઢોર પર રોક ક્યારે આવશે તે હાલ સૌથી મોટો સવાલ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માં આખલાનો આતંક યથાવત સામે આવ્યો છે. બસ સ્ટેન્ડ નજીક 1.5 કલાક સુધી 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા નાસભાગ મચી માર્કેટમાં આખલા બાખડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. માર્કેટ પાસે આવેલી હોસ્પિટલમાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના જાહેર માર્ગો પર આખલાના આતંક વચ્ચે તંત્ર મૌન છે. દિવસે ને દિવસે વધી રહેલા આખલાના ત્રાસ સામે કાર્યવાહી ક્યારે થશે તે મોટો સવાલ છે. મોરબીથી સમાચાર આવી રહ્યા છે. હળવદના રણછોડ ગઢમાં 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાના સમાચાર છે. કાર ધીમી ચલાવવા મુદ્દે 2 પરિવાર વચ્ચે બબાલ થઈ મારામારીમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને હળવદ અને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. હળવદ પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. આજે આ ઘટના સામે આવી હતી. ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મોરબીની સરકારી હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 2 પરિવાર વચ્ચે બબાલ થઈ હતી અને મારામારીમાં 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રણછોડગઢમાં 2 પરિવાર વચ્ચે મારામારી થતા તમામ 6 જેટલા ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. કાર ધીમી ચલાવવાને લઈને આ બબાલ સર્જાઈ હતી.
રાજકોટના સ્વામિનારાયણ ચોકમાં ગ્રાહકે વેપારી પર હુમલો કર્યો હોવાના સમાચાર છે. રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ જમવા મુદ્દે ગ્રાહક અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અનલિમિટેડમાં વેપારીએ મર્યાદામાં જમવાનું કહેતા ગ્રાહક અને તેનું ગ્રુપ ઉશ્કેરાયું. ગ્રાહક ગ્રુપના મહિલા અને બાળકોએ વેપારી પર કેરેટ ફેંકી હુમલો કરતા મામલો બિચકાયો હતો. બાદમાં છૂટા હાથની મારામારી કરી હતી. મારામારીનો બનાવ બનતા લોકોના મોટા પ્રમાણમાં ટોળા પણ એકઠા થઈ ગયા હતા. તો પાટણથી સમાચાર આવી રહ્યા છે. હારીજમાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવે છે. સરવાલ પ્રાથમિક શાળાની વાલીઓએ તાળાબંધી કરી છે. શિક્ષક શિક્ષિકાની લડાઈને અભ્યાસ પર અસર થતી હોવાનો આરોપ લગાવાયો છે. શાળામાં શિક્ષકોની લડાઈમાં બાળકોનું શિક્ષણ કથળ્યું હોવાનો આરોપ લગાવાયો છે. શિક્ષકોની બદલીની માંગ સાથે વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યો. શાળાને તાળાબંધી કરીને વાલીઓએ નારેબાજી કરી. સરવાલ પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 159 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અને જેને લઈને બબાલ ઉગ્ર થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થતી હોવાની વાત સામે આવી. અમારી પ્રાથમિક શાળા સરવાલની અંદર વિદ્યાર્થીઓને ભણવાની અંદર કોઈ સમજ નહીં, એટલે આમાં શિક્ષકોનો ઝઘડો થાય છે. બે વર્ષથી ઝઘડો થાય છે શિક્ષકોને, એટલે મારા હાથે તાલુકા પંચાયત સદસ્ય પ્રમાણે તાળું મારવામાં આવ્યું છે. બે વર્ષથી શિક્ષકોનો અંદરનો ખાર અને અંદરના ઝઘડાના કારણે અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે, એટલે એના માટે આજે અમે સ્કૂલની તાળાબંધી કરેલ છે. ગ્રામજનો સમક્ષ અમે બધાએ તાળાબંધી કરેલ છે. જ્યાં સુધી આ બાળકોનું આ શિક્ષકોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ તાળાબંધી ખુલશે નહીં. અહીં અમારે શિક્ષકોને કારણે બાળકોનું શિક્ષણ બગડે છે, બરાબર. અને એક વર્ષ અગાઉ આવું થયેલું છે અને ઝઘડા વારંવાર થાય છે. અમે એનું સોલ્યુશન લાવ્યા હતા કે હવે આ વખત હવે નહીં થાય ઝઘડા. અમારે એક જ માંગ છે કે શિક્ષકોની બદલી અને સીસીટીવી કેમેરા, તો આનું કંઈક નિરાકરણ આવે એમ. અગાઉ પણ એમના મંદુકો સ્ટાફના પ્રશ્નોના હતા, એમના પ્રશ્નો અગાઉ પણ હતા અને પ્રશ્નો મટાડેલ પણ છે, સમાધાન પણ કરાવ્યું છે ઘણી વખત. પણ આવા અવારનવાર પ્રશ્નો, શાળાની સમસ્યા ઉદભવવા માટે એ લોકો વારંવાર ઉદ્ભવ કેન્દ્ર બની પ્રશ્નો ઊભા કરતા હોય છે, ખરેખર બિલકુલ વ્યાજબી નથી. ઉચ્ચ અધિકારીએ એવું કીધું કે ટૂંક સમયમાં તપાસ કરીને પછી અહેવાલ આપણે આપીશું, તમને ઉપલી કચેરી અહેવાલ આપીશું, પછી થશે બધું. કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું નિવેદન સામે આવ્યું છે. 25 જૂનના રોજ વીડિયો વાયરલ થયો હતો. ડીસીપી અભય સોનીના નેતૃત્વમાં ગોત્રી પોલીસ સ્ટેશને કાર્યવાહી શરૂ કરી. વડોદરાના 500 યુવાનોનું ગ્રુપ બનાવ્યું. યુવતી અન્ય ધર્મના યુવાન સાથે ફરતી હોય તો નજર રાખતા યુવતીના માતા પિતાને બ્લેકમેલ કરવાની પણ ઘટના સામે આવી હતી. યુવતીની સગાઈ પણ તોડી નાખાતા હતા. કોમી એક ક્લાસ તૂટે તેવા પ્રયાસો કરતા મોબ લિંચિંગની ઘટનાને પણ અંજામ આપતા હતા આરોપીઓ. હુસેની આર્મીના નામે પહેલું ગ્રુપ બનાવ્યું, બાદમાં આર્મી ઓફ મહેદી ગ્રુપ બનાવ્યું, બાદમાં લશ્કરે આદમ નામનું ગ્રુપ બનાવ્યું. 73 લોકોની પોલીસે હાલ પૂછપરછ કરી છે. આણંદ, રાજકોટ, ખેડા અને અનેક જિલ્લામાં આવા ગ્રુપ એક્ટિવ છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ હાલ સોંપાય છે. સાયબર ક્રાઇમ પણ તપાસમાં જોડાય છે. અનેક જિલ્લામાં પણ આવા ગ્રુપ છે. તે ગ્રુપના મેમ્બર સાથે આ ગ્રુપના મેમ્બર સંપર્કમાં રહે છે. ગ્રુપનું રિલીજીયસ નામ છે. યુવાન સાથે મારામારી કરી વાયરલ કરતા બધા જ સોશિયલ મીડિયાના ગ્રુપમાં તેને વાયરલ કરતા. વાયરલ વીડિયોની સાથે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ પણ લખતા. ગ્રુપમાં લારીધારક, ફાલુદા, એસી, ફ્રીઝ, મિકેનિક વાળા લોકો સામેલ. ગ્રુપને નાણાકીય મદદ કોણ કરતું હતું એ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. કોમમાં હીરો બનવા માટે આવું કામ કરતા હતા. 3 ગ્રુપ મળી આવ્યા છે. 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. મોબાઈલની ચેટિંગ જે ચેટ કરવામાં આવી હતી મોબાઈલ મારફતે તેની પણ તપાસ કરાઈ રહી છે. શહેરમાં શાંતિ ન જળવાઈ રહે તે પણ તેઓનો ઉદ્દેશ હતો. શહેરમાં શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ પણ હવે કટિબદ્ધ છે. અમે બધી જ એજન્સીઓના સંપર્કમાં છે. બધી જ એજન્સીઓને વડોદરા પોલીસ માહિતી આપી રહી છે. વિક્ટીમને અમે શોધી રહ્યા છે. અમદાવાદનો આવો જ એક વીડિયો પણ સામે આવ્યો હતો. અમદાવાદ પોલીસ સાથે પણ તેઓ સંપર્કમાં છે. લોકો લોકડરના કારણે સામે નથી આવી રહ્યા. 40-50 લોકોને આ લોકોએ ટાર્ગેટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. અહીંયા બડોદા શહેરના લગભગ 500 જેટલા એવા યુથ એક એવા જો મોરલ રિલીજીયસ મોરલ પોલીસિંગ કરવા માટે એક ગ્રુપ બનાવ્યા જોઈએ, જેમાં ખાસ કરીને એક પર્ટિક્યુલર કમ્યુનિટીના કોઈ અગર છોકરી કોઈ બીજા જો કોઈ રિલીજનના છોકરા સાથે કોઈ નજર આવે તો એના ઉપર વાચ રાખવાના
અને વાચ એ આ રીતે રાખવાના કે આ ગાડી કઈ ગાડી ફરે છે, અત્યારે છોકરી નીકળી તો ક્યાં ગઈ, છોકરો ક્યાંથી ક્યાં મળે છે, અને એકબીજાના આગળ પાસાન કરતા રહે, એક એરિયાવાળા બીજાને પાસાન કરે, ત્રીજા કરે, આ રીતે કરીને અને જ્યાં બી જાય ત્યાં આને સાથે જો મારપીટ કરવાના અને મારપીટને વિડીયો પણ બનાવવાના અને વિડીયો બનાવીને પછી જો એ અમુક કેસોમાં એવું પણ ધ્યાને આવ્યા કે એના પેરેન્ટ્સના છોકરીના પેરેન્ટ્સના બ્લેકમેલ કરવાની બી કોશિશો થઈ છે જો એ, અને આમાં જો છોકરીને પછી કોઈ લગ્ન ને કોઈ આ પ્રકારની એન્ગેજમેન્ટ કંઈ સગાઈ વગેરે થાય તો ત્યાં એના બ્રેક કરાવી દેવાના, તમે એટલા પૈસા આપો નહીં તો અમે બધાને બતાવી દઈશ, અને સાથોસાથ એના આ પ્રકારના હરકતો ચાલુ હતી. સુરતથી મોટા સમાચાર આવી રહ્યા છે. બોરીગાળા ગામે કતલખાનાનો પર્દાફાશ થયો છે. જંગલ વિસ્તારમાં ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. કોલાકુઈ ફળિયામાં સ્થાનિકોની આ જનતા રેડ સામે આવી પિકઅપ ટેમ્પોમાં ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો છે. છેલ્લા 4-5 દિવસથી આ કતલખાનું ચાલતું હતું. સ્થળ પર મૃત હાલતમાં એક વાછરડું પણ મળી આવ્યું છે. સ્થાનિકોએ જનતા રેડ પાડતા ઈસમો ફરાર થયા છે. આ ઘટનાની જાણ થતાં માંડવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર કે જ્યાં જૂના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી. કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરાઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકે યુવકની હત્યા કરવામાં આવી છે. હિમાંશુ પરમાર નામના યુવકની હત્યા કરાઈ છે. ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારા નામના આરોપીઓએ હત્યાને અંજામ આપી હોવાની વિગત છે. કાગડાપીઠ પોલીસે હત્યા અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દાહોદમાં તહેવાર મનાવવા જઈ રહેલા દંપતી સાથે લૂંટની ઘટના બની હતી. જેસાવાડાથી નઠેલાવ રસ્તા ઉપર બાઇક પર જઈ રહેલા દંપતીને 5 લોકોએ માર મારી લૂંટ કરી. બુકાનીધારી શખ્સોએ દાગીના સહિત રોકડની લૂંટ કરી. લૂંટારૂઓ લૂંટ કરીને ફરાર થયા અને ઘાયલ દંપતીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. એ પહેલા એક જણ આવ્યો, પછી 4 જણ આવ્યા, 5 જણ હતા. તો મારું બહુનું સોનાનું મંગલસૂત્ર હતું, સોનાનો દોરો હતો અને પગની પાયર, એના કંથી એટલું લીધું. મારા પાકીટમાં 23,000 ઉપર કંઈક હતા. એ ગયા, પાકીટ આખું પ્રસાદ લઈ ગયા. આરસી બુક, લાયસન્સ ને બધું ગયું, કાગળ ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ ને બધું. દાહોદના ભે ગામમાં રિવોલ્વર, 7 કારતૂસ અને દારૂ સાથે એક યુવક ઝડપાયો છે. ગરબાડા પોલીસે પેટ્રોલિંગ સમયે બાતમી મળી હતી કે લાલચંદ ભુરિયા નામનો એક યુવક ઘરમાં રિવોલ્વર સંતાડી રાખ્યો છે. તેના ઘરે દેશી અને ઇંગ્લિશ દારૂ રાખી છૂટકમાં વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી યુવકને ઝડપી પાડ્યો. તેના ઘરમાં તપાસ કરતા રિવોલ્વર, 7 જીવતા કારતૂસ અને દારૂ પણ મળી આવ્યો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પોલીસ કોન્સ્ટેબલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 8 લાખ રૂપિયા ઉછીને આપી કરોડોની જમીનના દસ્તાવેજ લઈ લીધા અને વેપારીએ પોલીસ કોન્સ્ટેબલ પાસે દસ્તાવેજ માંગતા 50 લાખ પડાવ્યા. સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ કમલેશ અસુરાએ વર્ષ 2020માં કોરોના વખતે હીરા વેપારી કરસન ખોખાણીને 8 લાખ ઉછીને આપ્યા હતા, જેની સામે 1.5 કરોડની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. ત્યારબાદ કોન્સ્ટેબલને જમીન પર 35 લાખ રૂપિયા લઈ અન્યને સાટાખત કરી દીધો. વેપારીએ ઉછીના રૂપિયા પરત કરી જ્યારે દસ્તાવેજ પરત માંગ્યા તો પોલીસે 50 લાખ રૂપિયા પડાવી લીધા. અગાઉ કોન્સ્ટેબલે 8 લાખના બદલામાં 32 લાખ માંગ્યા હતા. ત્યારબાદ ફરી પૈસા માંગતા વેપારીએ પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી જ્યારે 8 લાખ રૂપિયા પરત આપવા ગયા ત્યારે આ લોકરક્ષક કમલેશે એવું કીધું કે તમારી જમીન ઉપર, તમારા જમીનના દસ્તાવેજ ઉપર મેં બીજી બધી પાર્ટીઓ પાસેથી 35 લાખ રૂપિયા ઉધાર લીધેલા છે. જો એ તમારો દસ્તાવેજ જોતો હોય તો તમારે મને બીજા 50 લાખ રૂપિયા કરી આપવા પડશે. એમ કરીને ટોટલ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ એવું ફરિયાદમાં જણાવેલું છે. સુરતના મોટા વરાછામાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 5 આરોપીની ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ લોન મંજૂર કરી આપવાના બહાને અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. આરોપીઓ પાસેથી રોકડ, 5 મોબાઈલ, 4 કમ્પ્યુટર, રાઉટર સહિત 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોલ સેન્ટરમાં ચિરાગ હસમુખ સુજિત્રા કોલર તરીકે કામ કરતો, જે અમેરિકન નાગરિકોનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લઈ ગિફ્ટ કાર્ડના સિરિયલ નંબર અને પીન મેળવી લેતા, જે ડિટેલ્સ કમિશન ઉપર
વેન્ડરોને આપી આંગળિયા મારફતે ઇન્ડિયન કરન્સીમાં નાણાં મેળવતા. છેલ્લા 6 મહિનાથી આ ગોરખ ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.